તમામ ન્યૂઝ નેશનના દર્શક મિત્રોને આજે રામનવમીના ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બે ત્રણ દિવસથી દર્શક મિત્રો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ છે. તમામ સમાજને લઈને એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેમાં લોકોની લાગણી દુભાય એવા શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આણંદ લોકસભાના ઉમેદવારના પીએના નામથી જે પ્રકારે ઓડિયો વાયરલ થયો છે જેને લઈને ઘણો આણંદ જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં એનો ચર્ચાનો વિષય બન્યો છે. તે બાબતને લઈને આણંદ જિલ્લા પ્રમુખ દ્વારા આજે બાબતની સ્પષ્ટતા કરી છે. મીડિયા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી છે અને આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે અને આ બાબતને લઈને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ બાબતને લઈને મીડિયાના મિત્રોને જાણ કરવામાં આવી છે. આપણી સાથે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું. જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં તમામ સમાજને લઈને અભદ્ર ટિપ્પણી પણ કરવામાં આવી છે, શું છે આ બાબતને લઈને પ્રતિક્રિયા? આજે રામનવમી છે ત્યારે આપણે એક વાત કરું, સિયા રામમય સબ જગ જાની જોર કરવું પ્રણામ જોડી જુગ પાણી. અમે દરેકને સમગ્ર જગતને રામમય જોઈએ છે. ત્યારે કોઈ એક કોમ્યુનિટી માટે આવી વાત કરે અમને ખરેખર દુઃખ થાય છે અને અમારા નામે અમારા ઉમેદવારના પરિવારના નામે કરે એ વાતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ સામાજિક સમરસતા તોડવાનું કામ કોઈ ક્યારે ચલાવી ના લેવાય અને એના માટે તેને સખતમાં સખત કાર્યવાહી અમે તો કરી જ રહ્યા છે. સમાજને પણ એક અપીલ કરીએ છીએ કે આવી કોઈ ભ્રામક વાતોમાં આવે નહીં, બધાને પોતાને આની પોતાનો વિચાર મૂકવાનો એક અધિકાર છે, આ બંધારણમાં આપેલી જોગવાઈ છે. પરંતુ કોકના નામે ભરતી વાતો મૂકી સમાજનું વાતાવરણ દોડવાની જે વાત થતી હોય એને ક્યારેય ચલાવી ના લેવાય. ભારતીય જનતા પાર્ટી 14 કરોડ પરિવારજનોનું એક મોટો પરિવાર છે, વિશ્વનું સૌથી મોટું સંગઠન છે અને મિતભાષી મિતેશભાઈ અને એમનો પરિવાર ક્યારેય કલ્પનામાં પણ આવી ભાષામાં બોલી ના શકે એ ભાષામાં એક જૂઠી ઓડિયો ક્લિપ ફરતી કરી છે. ત્યારે આવા તત્વોને અમે ચેતવણી આપીએ છીએ કે આવનારા દિવસોમાં આવી કોઈ પણ ઓડિયો વિડીયો ક્લિપ કે બકાભાઈ કે એમના પરિવારજનોના નામે કઈ ભરતી વાતો મૂકશે તો એના પરિણામ ભોગવવા તૈયાર રહીએ. અમે આ કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ. આ બાબતને લઈને કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોય કે ફરિયાદ કરવામાં આવી હોય? અત્યારે દર્શનભાઈના નામથી આખો જે સંવાદ મૂકેલો છે એ દર્શનભાઈને રોશનભાઈએ આજે જાણવા જોગ ફરિયાદ કરી દીધી છે. માન્ય ગૃહમંત્રી સુધી અમારી લાગણી પહોંચાડી છે અને આવી રીતે જો વાતાવરણ દોરાય તો આવનારા દિવસોમાં સમાજ ક્યાં કઈ દિશામાં જશે ત્યારે આપણે સૌ શિક્ષિત લોકો છીએ આવી વાતોને જાકારો આપવો જોઈએ અને આવનારા દિવસોમાં જે કંઈ પગલાં લેવા પડશે કાયદેસર એ અમે ચોક્કસ લેવાના છીએ. જે પ્રકારે વાયરલ ઓડિયો ક્લિપને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે અને પત્રકાર મિત્રોની પરિષદ યોજીને આ બાબતને જાણ કરવામાં પણ આવી છે કે જે પ્રકારે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એને લઈને શિક્ષાત્મક પગલાં લેવામાં પણ આવશે, કાયદાકીય પગલાં લેવામાં પણ આવશે તે પ્રકારની આપણને માહિતી આપવામાં આવી છે. કેમેરામેન નિખિલ ભટ્ટ સાથે ઇમરાન વોહરા, ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે.